અને હવે વાત રાજ્યના મંત્રીઓના સંકલ્પની ગીર સોમનાથ ખાતે નવા વર્ષે પાટીલે કર્યો સંકલ્પ બે હજાર બાવીસમાં એકસો બ્યાસી બેઠકનો સંકલ્પ સીઆર પાટીલ દ્વારા લેવામાં આવ્યો નવા વર્ષે સીઆર પાટીલે આ સંકલ્પ કર્યો નવા વર્ષે સોમનાથ દાદાના દર્શન તેઓએ કર્યા તેઓએ જણાવ્યું કે સોમનાથ એ સંકલ્પની ભૂમિ છે

અર્જુનસિંહે કહ્યું કે ગામડાનો એક પણ યુવાન વાંચનની વાંચનથી વંચિત ન રહે તથા શારીરિક વિકાસ થાય તે દિશામાં તેઓ પ્રયત્નશીલ રહેશે આજની પરોડે આપણી સાથે ઉપસ્થિત છે રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણ મિનિસ્ટર અર્જુનસિંહ ચૌહાણ સર ખૂબ સ્વાગત ન્યૂઝ ન્યૂઝી આપનું વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા સર આજના દિવસે આપણા મત વિસ્તારનો લોકો તો આપણે ઘણા વર્ષોથી ઓળખે છે પરંતુ હવે આપ રાજ્યના મિનિસ્ટર છો અને લોકોને એ જાણવાની ઇંતજારી છે કે અમારા મિનિસ્ટરની નવ વર્ષની પરોડ કેવી રીતે વીતે છે આજના આપના સંકલ્પો શું છે અને આજના દિવસ દરમિયાન આપ શું કરશો તો મંત્રી ધારાસભ્ય આ બધી વ્યવસ્થાના ભાગરૂપે પાર્ટી એમને સોંપતી હોય છે પણ કાર્યકર્તા તરીકે સહજ સ્વાભાવિક રીતે અમારી વ્યક્તિગત પૂજા વડીલોના દર્શન મંદિરના દર્શન અને પછી વિસ્તારના બધા કાર્યકર્તાઓને મળવાનું એક વર્ષોથી મારી પરંપરા છે સર નૂતન વર્ષે સ્વાભાવિકપણે તમામ જે લોકો હોય સામાન્ય જનતા પણ નવા નવા સંકલ્પ લેતી હોય આપનો સંકલ્પ આપના ખુદ માટે શું અને પ્રજા માટે શું વર્ષોથી જાહેર જીવનમાં છું મંત્રી તરીકેની જે જવાબદારી મળી છે તો શ્રદ્ધેય મોદી સાહેબનો જે સંકલ્પ છે બે હજાર બાવીસમાં બધાને પોતાનું ઘર હોય એ સંકલ્પ પૂરો કરવાનો ટીમ ગુજરાતના મંત્રી તરીકે જે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે મને જવાબદારી મળી છે એ સંકલ્પ પ્રામાણિક રીતે પૂરો કરવાનો મેં પ્રયત્ન કરીશું એ પછી મોદી સાહેબનો જે સંકલ્પ બીજો વર્ષોથી જે એમનું સ્વપ્ન છે અને સંકલ્પ પણ સિદ્ધ થયો છે કે ખેલે ગુજરાત જીતશે ગુજરાત એ અંતર્ગત નરેગા હેઠળ કુલ દસ હજાર ગામમાં રમતનું મેદાન દરેક ગામને મળે એ પણ પૂરું કરવાનું છે ડિસેમ્બર સુધી એ પછી મોટાભાગના ગામમાં માદરે વતન અને નરેગા અને સજ્જન શક્તિના સહારે અમે ઈ લાઇબ્રેરીનો પણ એક નવો કન્સેપ્ટ લાવી રહ્યા છે ગામડાના યુવાન જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની તૈયારી પોતાના ગામમાંથી કરે એક આવો નવા વર્ષના સંકલ્પ સાથે અમે ચાલીશું સર છેલ્લો સવાલ લોકો જાણે છે આપના મત વિસ્તારના કે આપ ખૂબ નીચેથી એક મિનિસ્ટ્રી પદે પહોંચેલા એક વ્યક્તિ છો એટલે તમને જે જે કોમન મેન છે તેની વ્યથા કથા આપ એનાથી સુપેરે પરિચિત છો એટલે સ્વાભાવિકપણે જ નોર્મલ અન્ય મિનિસ્ટરો કરતાં આપની પાસે સામાન્ય જનતાની અપેક્ષાઓ જે આકાંક્ષાઓ છે એ વધી જાય છે નવા વર્ષે સામાન્ય પ્રજાને આપના વિભાગ તરફથી શું ભેટ શું નવું આ વર્ષે આપશો આપણે લાઇબ્રેરીની વાત કરી પણ એ શું વિશેષ નવું એટલે આમ તો સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે સૌનો સાથ સૌનો વિકાસ અને બધા મળીને એક પ્રયાસ કરવાનો છે એટલે જે પણ છે સરકારી યોજનાઓનો જે છેવાડાના માનવીને જે લાભનો વિષય છે એનો સૌ સાથે મળીને એક પ્રામાણિક પ્રયત્ન કરીશું આપણે એટલે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસ એની ઉપર અમે એકદમ મજબૂતીથી આવનારા સમયમાં કામ કરવાના છીએ